આજે આપણે જાણીશું હાસ્ય સમ્રાટ જ્યોતિન્દ્ર દવે વિશે, એમના જીવન પરિચય વિશે, કવન પરિચય વિશે અને અંતમાં એમસીક્યુ પ્રશ્નો વિશે. તેથી આ વિડીયો પૂરો જોવા વિનંતી છે. જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21 ઓક્ટોબર 1901 સુરતમાં થયો હતો. અવસાન 10 સપ્ટેમ્બર 1980 મુંબઈમાં થયું હતું. માતા ધન વિદ્યા ગૌરી, પિતા હરિહરશંકર, લગ્ન કરસુખબેન. બાળકો પુત્રીમાં છે રમા, પુત્ર છે પ્રદીપ, અસિત. અભ્યાસ 1919 મેટ્રિક, 1923 સંસ્કૃત ગુજરાતી વિષય સાથે બીએ થયા. 1925 એમટીબી કોલેજ સુરતમાં એમએ થયા. વ્યવસાય 1926 કમા મુનશીના મદદનીશ, ગુજરાત માસિકના સહતંત્રી, સાહિત્ય સંસદના મંત્રી. 1931-33 કબીબાઈ હાઈસ્કૂલ મુંબઈમાં શિક્ષક. 1933-36 એમટીબી કોલેજ સુરતમાં પ્રાધ્યાપક. 1937 મુંબઈમાં સરકારી ઓરિએન્ટલ ટ્રાન્સલેટરમાં. 1960-63 કેજે સૌમ્યા કોલેજ મુંબઈમાં અધ્યાપક. 1963-66 એલયુ કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રાધ્યાપક. 1966-69 વલ્લભદાસ કોલેજમાં માંડવીમાં આચાર્ય. ઈસવીસન 1966 સુરતમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના 23 અધિવેશનના જ્યોતિન્દ્ર દવે પ્રમુખ બન્યા હતા. મધુસૂદન પારેખ કહે છે કે ગુજરાતી હાસ્ય સાહિત્યમાં જ્યોતિન્દ્ર તે એક જ છે. તેમને ઉચિત રીતે જ હાસ્ય સમ્રાટ કહેવામાં આવે છે. એમને મળેલા સન્માનમાં છે 1941 રણજીતરામ સુવર્ણચંદ્રક, 1950 નર્મદ સુવર્ણચંદ્રક. જ્યોતિન્દ્ર દવેના હળવા નિબંધોમાં છે મારી નોંધપોથી, રંગ તરંગ, રેતીની રોટલી, જ્યોત્યો પડે નજર મારી. એમના હળવા નિબંધો સંગ્રહોની યાદી જોઈએ આપણે. રંગ તરંગ ભાગ 1-6 1932-1946 દરમિયાન જ્યોતિન્દ્ર દવે આપણને આપે છે. મારી નોંધપોથી 1933 બહાર પડે છે. હાસ્ય તરંગ 1945 બહાર પડે છે. પાનનો બીડો 1946 બહાર પડે છે. અલ્પાત્માનું આત્મપુરાણ 1947 બહાર પડે છે. રેતીની રોટલી 1952 બહાર પડે છે. નજર લાંબી અને ટૂંકી 1956 બહાર પડે છે. ત્રીજું સુખ 1957 બહાર પડે છે. રોગ યોગ અને પ્રયોગ 1960 બહાર પડે છે. જ્યોત્યો પડે નજર મારી 1965 બહાર પડે છે. આમ જ્યોતિન્દ્ર દવેના હળવા નિબંધ સંગ્રહો છે. અન્ય નિબંધોમાં છે અવસ્તુ દર્શન, અશોક પારસી હતો, મહાભારત, એક દ્રષ્ટિ, મારી વ્યાયામ સાધના, સાહિત્ય પરિષદ જેવા ઘણા નિબંધો પણ એમણે ગુજરાતી ભાષાને આપ્યા છે. નવલકથા અમે બધો 1936 ધનસુખલાલ મહેતા સાથે રહી જ્યોતિન્દ્ર દવેએ પોતાની નવલકથા લખી છે. એમની આત્મકથામાં છે વ્યતીતને વાગોળું છું, એ એમની આત્મકથા છે. એમના કાવ્યમાં સંગ્રહોમાં છે આત્મપરિચય, એ કોણ હતી, આ બે એમના કાવ્ય સંગ્રહો છે. બીરબલ અને બીજા નાટકો 1944. હાસ્ય કથાઓનું સંપાદન જ્યોતિન્દ્ર દવે કરે છે તથા લગ્નના ઉમેદવાર જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઉપરાંત 20-5 1928 એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. વર્ડ અને ટેટા 1954 એ મોલિયરના પ્રહસન માઇઝરનું રૂપાંતર છે. સામાજિક ઉત્ક્રાંતિ 1930 તથા એબ્રાહમ લિંકન જીવન અને વિચાર 1961 એમના અનુવાદ ગ્રંથો છે. વાંગ્મય વિચાર 1964 ખંડચાર સર્જક પરિચયના લેખો. વાંગ્મય ચિંતન 1984 સિદ્ધાંત ચર્ચાના લેખો ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે આપેલા રસશાસ્ત્ર સંબંધી વ્યાખ્યાનો, નાટકો તથા નાટ્યાનુભવ વિશે લેખો સંગ્રહાયેલા છે. ભિક્ષુ અખંડાનંદ 1947 તેમણે સોપાન સાથે લખેલું ચરિત્ર છે. જ્યોતિન્દ્ર દવે વિશે એમસીક્યુ પ્રશ્નો. જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સુરતમાં
21-10-1901 માં જ્યોતિન્દ્ર દવેનો જન્મ થયો હતો. નીચેનામાંથી કયા સર્જક પ્રસિદ્ધ હાસ્યકાર તરીકે ઓળખાય છે? જ્યોતિન્દ્ર દવે. રંગ તરંગ, હાસ્ય તરંગ અને જ્યોતિન્દ્ર તરંગ જેવા હાસ્ય લેખોના પુસ્તકો આપનાર હાસ્ય કથાકાર કોણ છે? જ્યોતિન્દ્ર દવે. નજર લાંબી અને ટૂંકી તેમજ જ્યોત્યો પડે નજર મારી જેવા હાસ્ય લેખોના સંગ્રહ કોણે આપ્યા છે? જ્યોતિન્દ્ર દવે. રોગ યોગ અને પ્રયોગ તેમજ અલ્પાત્માનું આત્મપુરાણ જેવી હાસ્યરસિક કૃતિઓ કોણે આપી છે? જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ સાથે મળીને લખેલી પ્રથમ હાસ્યરસિક નવલકથા કઈ છે? અમે બધો. જ્યોતિન્દ્ર દવેના કયા પુસ્તકમાં સર્જક પરિચયના લેખો સમાયેલા છે? વાંગ્મય વિહારમાં. જ્યોતિન્દ્ર દવે કાવ્ય ચર્ચા સિદ્ધાંત ચર્ચાનું કયું પુસ્તક આપ્યું છે? વાંગ્મય ચિંતન. જ્યોતિન્દ્ર દવેનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક કયું છે? વિષપાન. જ્યોતિન્દ્ર દવે મોલિયરના પ્રસિદ્ધ પ્રહસન માઇઝરનું રૂપાંતર કયા નામે આપ્યું છે? વડ ટેવા ટેટા, વડ અને ટેટા. પ્રસ્તુત કરતા શબ્બીર અલીજી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. આ વિડીયોને પોતાના મિત્રોમાં શેર કરવા વિનંતી છે જેથી ગુજરાતી સાહિત્ય લોકો સુધી ફેલાય.